કડવો છઠ્ઠો શ્રીજીના શ્રાપથી ગણપતિની ઉખાણની ઉત્પત્તિ. તે તો તાર વણ કહી મેં ઉપજાવ્યું છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાય એ ભાગી પડશે ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મુજબ. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વાળ્યો બાણાસુર સોણીપુરમાં જાય. એક સમયમાં દેવ કહે મારે તપ કરવાનું મન, તેવે સમય ઉમિયાએ માળ્યું અતિ ઘણું રોદન. અહો શિવજી અહો શિવજી જન્મારો કેમ જાય, મરે નથી એકે બાળક તો કહે ભલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજીના વાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું હોય, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધળ ઘડિયો રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુંજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઘુઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોયે ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માતા, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેને સી કહું સુખદેવજી કહે સુણભૂ. શેથો ટીલડી રાખડી અંબાડી વાંકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી કુલડી વિલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાળા ચડી તે આપ્યો લઈને હાથ. વલણ પરિક્ષત્રને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે.